તે પહેલા દિવસે કીધું તો આ ગ્રંથ વાંચવાના છે. હવે આ ગ્રંથ જે પરમ ગુરુએ પોતાની અંદરથી બહાર કાઢ્યો છે એ ગ્રંથ આપણી અંદર હવે નાખવાના છે. આ બધી જ વસ્તુ અંદર ચાલુ છે. આ અહીંયા બોર્ડ ઉપર લખવા માટે નથી, આ ગ્રંથ ની અંદર છાપવા માટે નથી, આપણી અંદર જે ચાલુ પ્રક્રિયા છે એના માટે આ બતાવી છે. ऐवलम चिदेनम अयेनम वयनम इघन्नम लघोयम अमोहम ममस्तु निरालम नारायण अहम न वर्णेयम नेति अनेयम प्राणायाम करन्तु जपेनं जपायं कायं नमयायं नाथि अगोयं अयं त्वं समर्थु जपानं ध्याता जयं नं विच्छन्दं जय जय करोति द्विविर्जित वस्तु अचन्तेन चन्तं सुनाति सनातं जनातं अनन्तु दगाधं बोधं रहे जन्महादं कुबेरं तेहिमं नमामि नमस्तु. जय श्री कृष्ण स्वामी महाराज की, जय श्रीमंत करुणा सागर भगवान की, जय नरवेद सागर महाराज की, जय महान तपस्वी रघुराम महाराज की, जय श्री परमहंस सुखानंद जी महाराज की, जय श्री विष्णु दास जी महाराज की, जय श्री कांति दास जी महाराज की, जय श्री संत श्री रविशंकर दास जी महाराज की, जय 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 केवल श्रीमंत करुणा सागर भगवान की जय. सत केवल साहेब. गई काले आपणे जे ग्रंथ नु वाचन कर्यु એની અંદર શું શું કર્યું કોને ખબર છે? આ તો યુટ્યુબ ઉપર પણ જોયું હશે. એટલે આપણે કાલે શરૂઆત ક્યાંથી કરી? ઈચ્છાવૃત્તિના 72 તત્વોમાંથી. એમાં પહેલું તત્વ હતું નિરંજન તત્વ, બીજું અવ્યાકૃત હતું, બોલતા જજો. પછી એમાંથી શું થયું? પહેલું અવ્યાકૃતમાંથી આનંદ તત્વ કારણ થયું, આ બાજુ ધનંજય આ બાજુ છે એ મહાતત્વ કારણ થયું, પછી આનંદ તત્વમાંથી પ્રકૃતિ તત્વ કારણ થયું, અને આ બાજુ ધનંજય તત્વ કારણ થયું. એટલે આ રીતે 6 પૂરા આપણે કર્યા. અને એમાંથી પછી આનંદ પ્રકૃતિ તત્વમાંથી 3 ગુણ કર્યા, તમોગુણ રજોગુણ એટલે સત્વગુણ અને રજોગુણ. આ બાજુ ધનંજયમાંથી 3 ગણ કર્યા, અચત ગણ, સ્વકાશ ગણ અને અહંકાર ગણ. આટલા સુધી આપણે પૂરું કર્યું. એટલે મેં એક વાત કરી કે આ બધું આપણા શરીરની અંદર કેવી રીતે વર્તે છે, એ વર્તન કેવી રીતે કરે છે, ત્યારે મેં એને તમને ઉદાહરણ આપ્યું કે ભાઈ જે ઘરેથી અહીંયા આવી ગયા છે સત્સંગમાં એની અંદર વિશેષ સત્વ ગુણ હાલતો હોય, પછી ઘરે રહ્યા છે હુઈ ગયા છે એમાં તમો ગુણ છે, ઘરે રહ્યા છે ને ટીવી જોવે છે કે ફોનની અંદર કંઈ કરે છે તો રજો ગુણ છે એની અંદર. એવી રીતે વ્યષ્ટિ, સમષ્ટિ અને પરમેષ્ટિ 3 ભાગની અંદર આ 3 ગુણ કાર્યરત છે. આ તત્વની અંદર 3 ગુણ છે એ કાર્ય કરે છે નિરંતર, એટલે આપણે આ બધા કાર્યની અંદર લાગેલા છીએ.
હવે એને કીધું કે ભાઈ આ વ્યષ્ટિની અંદર તો આવું દેખાય છે કે જેની અંદર તામસ પ્રકૃતિ વધારે છે, જે ક્રોધી છે એની અંદર તમોગુણ છે, જે શાંત બેઠો છે અને કંઈક ભગવત ચિંતન કરે છે, કંઈ સારા વિચારો કરી રહ્યો છે, એની અંદર સત્વગુણ છે, અને કોઈ છે એ કંઈ પ્રાપ્તિની વિચાર કરે છે, વિષયની આકાંક્ષા કરે છે અંદર, તો એની અંદર રજોગુણ છે, એવું સંસારના દરેક મનુષ્યની અંદર દેખાય છે. પણ એ કે આ સમષ્ટિની અંદર કેમ દેખાય છે? એટલે સમષ્ટિની અંદર એ પરમગુરુએ બતાવ્યું કે એને માટે આપણે કીધું કે વિષયજી એને જ હું આગળ ચલાવું છું. જે સમષ્ટિ છે એટલે આ આપણે જેમાં રહી છે એમાં, તો અત્યારે કયો મહિનો ચાલે છે? શ્રાવણ મહિનો. શ્રાવણ મહિનો છે એની અંદર આ ઋતુ કઈ કહેવાય? ચોમાસું કહેવાય ને. ચોમાસાની અંદર ઋતુની અંદર અત્યારે છે ઈ શ્રાવણ મહિનાની વર્ષા ઋતુ ચાલે. ઋતુ છ, પેટા ઋતુ છ, અને આમ ત્રણ ઋતુ કહેવાય, શિયાળો, ઉનાળો અને ચોમાસું. પછી શિયાળામાં બે ઋતુ આવે, હેમંત અને શિશિર. એવી રીતે ઉનાળામાં બે ઋતુ આવે, વસંત અને ગ્રીષ્મ. અને ચોમાસાની અંદર બે ઋતુ આવે, વર્ષા અને શરદ. આ છ ઋતુ છે એનો વર્તારો પણ આના કારણે થાય, એની અંદર એ અવસ્થાઓ બદલાય. આપણે અંદર એ અવસ્થા બદલાય, અત્યારે તમે સાંભળતા હશો અને કઈ વિચારમાં ચડી જશો તો સ્વપ્ન લાગી ગયું, અને તમે અત્યારે સાંભળતા સાંભળતા મારી વાત ન સમજી શકો તો સમજી લેવાનું સુસુપ્તિ લાગી ગઈ. કારણ કે આ અવસ્થાઓ અહીંયા બેઠા બેઠા બદલાય, અવસ્થાનો પટ લાગ્યા જ કરે નિરંતર. આ અવસ્થાના કારણે જ બધું વર્તન ચાલુ છે. તો જે વર્ષા ઋતુ અને શરદ ઋતુ છે એનો વર્ષા ઋતુના બે મહિના, વર્ષા અષાઢ મહિનો, શ્રાવણ મહિનો અને ભાદરવો મહિનો, આ ત્રણ મહિના 90 દિવસ છે એ જાગ્રત અવસ્થા વિરાટને હોય. આ જે વૃષ્ટિ છે એની અંદર જાગ્રત અવસ્થા હોય. જાગ્રત અવસ્થા હોય એટલે નત નવા કાર્ય આપણે કર્યા કરી, આપણી જાગ્રત અવસ્થા હોઈ ગયા હોય તો ન કરીએ. એમ વિરાટને જાગ્રત અવસ્થા હોય તો એની અંદર અનેક પ્રકારના કાર્ય શરૂ થાય. કેવા પ્રકારના કાર્ય હોય? તો કે વિદ્યુત થાય, વાદળા થાય, વૃષ્ટિ થાય, ગર્જનાઓ થાય, એ બધી વિરાટને જાગ્રત અવસ્થા લાગેલી છે એના કારણે થાય. એ જાગ્રત અવસ્થા કોના કારણે લાગી છે? તો એની પાછળનું કારણ છે બ્રહ્માજી. એટલે બ્રહ્માજી એટલે પ્રોટોન. પ્રોટોનનો વિષય વધારે વધારે જ્યારે ચાલતો હોય ત્યારે છે એ જાગ્રત અવસ્થા હોય. કારણ કે બ્રહ્મા છે, પ્રોટોન છે, એ જાગ્રત અવસ્થા વિશે ભૂમિ તત્વની સાથે જોડાયેલો છે, અને સ્થૂળ દેહ સાથે બ્રહ્માજી જોડાયેલા છે. એટલે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન આ ત્રણ છે એ તત્વ આપણા શરીરમાં વર્તે છે, અને એ ત્રણ તત્વ છે એ સમષ્ટિમાં વર્તે છે અને પરમેષ્ટિમાં વર્તે છે. તો એ જે વર્તારો છે એની અંદરથી આપણે કેવી રીતે જીવી છીએ, આ શરીરનું બંધારણ કેવી રીતે કરવામાં આવ્યું છે એ પરમ ગુરુએ સરસ રીતે આપણે સમજાવ્યું છે. તો એના માટે આનો આધાર લીધો છે આપણે કંદ 7 પાના નંબર 151 ની અંદર આ માહિતી આપવામાં આવી છે. અત્યારે જોવાની જરૂર નથી, પછી તમે જોઈ લીજો. તમે અત્યારે જોશો તો સમય વધારે બગડશે. એટલે ક્યાં આ માહિતી આપી છે, કઈ જગ્યાએ વાત કરવામાં આવી છે કે આ અવસ્થાઓ ક્યારે બદલાય એમ, એટલે એના માટે આપણે બધા મહિનાઓની અંદર શું થાય છે, ઋતુમાં શું થાય છે, ઋતુ કઈ રીતે, હેમંત ઋતુ ક્યારે શરૂ થાય? પહેલી હેમંત શરૂ થાય શિયાળાની, તો એ 15 નવેમ્બર થી લઈને 16 નવેમ્બર થી લઈને 15 જાન્યુઆરી સુધી હોય. એટલે એ જે બે મહિના છે એ હેમંત ઋતુ હોય, એની અંદર માક્ષર, કાર્તક અને માક્ષર બે મહિના એના હોય. એવી રીતે દરેક આ તમે જોઈ લીજો, પછી હું થોડીક માહિતી આપી દઉં છું. તો એના હિસાબે આપણે આ બધાની અંદર ઋતુમાં ફરક આવે. એટલે પછી જ્યારે ઋતુ છે એ શિયાળો હોય ત્યારે સત્વગુણ બધાની અંદર વધી જાય, કારણ કે ઇલેક્ટ્રોન છે એની અંદર વિશેષ પ્રક્રિયા શરૂ થઈ જાય, અને સત્વગુણ વધે એના કારણે એની એક પ્રકૃતિ છે એને કહેવાય કફ. કફ પ્રકૃતિ સત્વગુણની છે. વિષ્ણુની પ્રકૃતિ કફ છે, એટલે ત્યારે આપણે શરદી થાય, ઠંડી લાગે, એટલે આપણે એના એવા ખોરાકો બનાવીએ, તલ ગોળના લાડવા બનાવીએ આપણે, પછી અમુક ગરમ બધા જે છે એ પાકના લાડવાઓ બનાવીએ, પછી અડદીઓ બનાવીએ, આ બધું કરે છે કે કફ છે એને એ મારે છે, અને એ આપણે જે ત્રણ જે આ ઋતુ છે એની અંદર આપણે શાંતિ આપે છે. એટલે કફનો વધારો થતો હોય એને એ અટકાવી રાખે છે. એવી રીતે એ 90 દિવસ છે એ કફની પ્રકૃતિ વધારે હોય. પછી છે એ
તમોગુણ એટલે જે ઉનાળો છે એની અંદર બે ઋતુ વસંત અને ગ્રીષ્મ આ બે ઋતુની અંદર તમોગુણનો વધારો થાય તમોગુણનો વધારો થાય એટલે પિત્ત પ્રકોપે વાત પ્રકોપે વાત અને વાતના રોગો થાય પેટના આફરા ચડી જવા છે પછી છે એ પેટની અંદર દુખાવા થવા ગેસ થવા માથાનો દુખાવો થવો ગેસ ઊંધો ચડવો ઉલટી થવી આ બધા જ પ્રકારના જે છે એ નાના મોટા રોગો આ સમયમાં થાય ત્યારે આપણે શું કરીએ છીએ લીંબુ શરબત પીએ છીએ પછી જે કફને વાતને મારે એવા બધા જ વિષયો આપણે ત્યારે કરીએ છીએ તો આ બધી વ્યવસ્થા કરતા એ કેવી રીતે કરી અને એને આપણે આપણે કેવી રીતે સમજ્યા અને એ ગ્રંથની અંદર કેવી રીતે લખેલું છે પંચમ વેદની અંદર એની માહિતી એટલા માટે આપું છું કે આ તત્વની અંદર કેવી સરસ મજાની વ્યવસ્થા કરી છે અને એમાં ભૂલ કરી તો સજા પણ આપણે થાય એવી રીતે ચોમાસું છે તો ચોમાસાની અંદર પેલું કફ છે બીજો વાત છે ને ચોમાસામાં પિત્તનો પ્રકોપ થાય એટલે વાત પિત્ત અને કફ એના રોગો નિરંતર આપણા શરીરની અંદર થયા કરતા હોય પણ જો આપણે વ્યવસ્થિત રીતે આપણા ઘરની અંદર જે રસોડું છે એની અંદર આ ઋતુને સમજીને જે જે કાંઈ ખોરાકો કરીએ તો આપણું શરીર સારું રહે આ ઋતુ મહત્વની છે એ આકાશની અંદર ઋતુ બદલાય છે એની અસર શરીરમાં થાય છે કારણ કે એની સાથે આપણે જોડાયેલા છીએ વરસાદ તો ત્યાંથી પડે છે પણ પાણીની તરસ આપણે લાગે છે એટલે એ પીવું એમાંથી પડે છે આપણે એવી રીતે વનસ્પતિને પાણીની જરૂર હોય છે તો એની અંદરથી અનેક પ્રકારના ખોરાકો ઉત્પન્ન થાય છે અન્ન કઠોળ ફળ ફૂલ શાકભાજી એના આ બધા ખોરાકો એ આપણા શરીરની અંદર નિરંતર જાય છે અને આવું સરસ મજાનું આપણે શરીર પરમ ગુરુએ બનાવીને આપ્યું તત્વથી અને તત્વ નિરંતર કાર્યરત રહેશે હવે એના મેં કાલે કીધા હતા કે એના માર્ગો છે તો પહેલો માર્ગ હતો એ અવિગત માર્ગ અવિગત માર્ગથી પરમ ગુરુ એકલા જ આવે અવિગત માર્ગ છે પછી ઓજ માર્ગ એની અંદર નિરંજન ઉત્પન્ન થાય અવિગત માર્ગની અંદર જે છે એ શક્તિની નિજ આદ્ય વિભૂતિ એમાંથી પરમ ગુરુ છે એનો સાજ તૈયાર થાય એવું 39માં અંગની અંદર અને પહેલી ચોપાઈની અંદર આપવામાં આવ્યું છે અગાધ ગતિમાં કે આ શક્તિ જે કીધું કે શક્તિ કીની જ આદ્ય વિભૂતિ એમાંથી એક પિંજરું તૈયાર કર્યું એની અંદર હંસ પુરુષ આવીને બિરાજ્યા એ જે બિરાજ્યા એ પિંજરું તૈયાર કરવામાં આવ્યું એ એનો અવિગત માર્ગ હતો અને બીજો અવિગત માર્ગ કોણ જાણતું હતું અચરતબા એવા લખ્યું છે કે અચરતબા છે એ અવિગત ગતિ જાણે કે એ અવિગત ગતિને જાણનારા હતા બે પરમ ગુરુ કહે છે કે અચરતબા પણ ત્યાંથી કેવલધામથી મારી સાથે આવેલા છે અને અમે એને મારે ને એને નેહ કેમ ના હોય કે અમે એક ધામના છીએ એટલે અચરતબા વિશે જે વાત કરવામાં આવી હતી એ પરમ ગુરુનું સ્વરૂપ છે એ અચરતબા એક જ જોઈ શકતા હતા માણી શકતા હતા બાકીના જે બધા હતા કુબેર સ્વામીનું સ્વરૂપ જોઈ શકતા હતા જે પ્રકાશિત સ્વરૂપ પરમ ગુરુનું હતું અવ્યક્ત તત્વ જે મૂળ આદ્ય વિભૂતિના હતા એનો ચોલો આપણે સરળ શક્તિ ઝાંકી એવું બોલી છે ને જે એ સરળ શક્તિનો ચોલો છે એને કોઈ આજ સુધીમાં અડ્યા નહોતા એવું જે શરીર ધારણ કર્યું એ પરમ ગુરુનું શરીર અને ઓજની અંદરથી બ્રહ્મના ઓજમાંથી જે શરીર ઉત્પન્ન થયું એ નિરંજનનું શરીર નિરંજનના હેજમાંથી જે ઉત્પન્ન થયું એ આદ્ય શક્તિનું શરીર આદ્ય શક્તિના અને નિરંજનના તેજમાંથી જે શરીર ઉત્પન્ન થયું એ ત્રણ ગુણનું શરીર એટલે આ ત્રણ ગુણ આ પ્રમાણે એ માર્ગ આખો શરૂ થયો અને આપણે બધાય છે એ બ્રહ્માજીના જે બે માનસ પુત્ર હતા મનુ અને શત્રુપા એ બે માનસ પુત્રો હતા એટલે નાદ પુત્રો હતા એની અંદરથી પુત્ર અને પુત્રી એની અંદરથી આપણે બધા ઉત્પન્ન થયા એ બુંદ માર્ગ શરૂ થયો આ રીતે કરીને આ બુંદ માર્ગની સૃષ્ટિ તૈયાર થઈ ત્યાં સુધીના તત્વો પરમ ગુરુએ કરતા કેવલે બધા આપણા માટે બનાવી નાખ્યા હવે એ તત્વોની માહિતી થોડી હું આગળ લખતો જાઉં છું હવે આપણે બાકીના રહેલા 72 તત્વોમાંથી 12 તત્વો આપણે ગણ્યા એમાંથી હવે બાકી જે 60 તત્વો રહેશે એને આપણે લખીએ છીએ એ 60 તત્વો કયું કયું કાર્ય કરે છે એના એ ક્રમમાં લખીશું આપણે ક્રમમાં જ્યારે જોડવામાં આવશે ત્યારે ક્યાં કયું જોડવું હવે એની જોડણી પણ એટલી સરસ રીતે બનાવી હોય કાન છે એ આપણે અહીંયા જ બનાવ્યો છે એની એને છે એ આંખની જગ્યાએ ન બનાવ્યો નાક છે એ ત્યાં જ બનાવ્યું એને જીભની જગ્યાએ ન બનાવ્યું એટલે કેટલું સરસ બધાને એ રીતે કરી દીધું કેવી રીતે બનાવ્યું છે કે જે જગ્યાએ જે મુકાયેલું છે ત્યાંથી જ નીકળ્યા કરે આપણા કાનનો જે પડદો છે
અને આંખની જે આંખને કીકીનો જે પડદો છે એ બંને જુદા છે. બે ચામડી તો ખરી જ, આ સાંભળે અને આ જોવે, ચામડીની અંદર હોતી ભેદ કર્યો, પણ જે જગ્યાએથી નીકળી છે એ જ જગ્યાએ મૂકવાનું. એટલે હવે આ તત્વો જ્યાંથી ઉત્પન્ન થયા છે એની સાથે એને મેળવશે. કેવી રીતે મેળવવાથી કયા શરીરો કેમ બને છે એ હવે વાત આગળ હું કરું છું. કાલે જે 10 તત્વો સમજાવ્યા હતા એના સ્વભાવ સમજાવી દઉં થોડા. 10 તત્વો હતા એના સ્વભાવ, જે 12 તત્વોના સ્વભાવ. નિરંજન તત્વ હતું તો એનો સ્વભાવ શું છે? દરેકને આકર્ષણ કરીને જે તે યોગ્ય પદાર્થને સાથે રાખીને સ્થિર કરે અને વર્તમાન કરાવે. નિરંજન તત્વ શું કરે? આપણા શરીરમાં બે કોષોને જોડી રાખે, વાળને પણ જોડી રાખે, નખને જોડી રાખે, લોહીને પણ બહાર ન વહેવા દે, અંદરને અંદર જ એની ગતિ કરાવે. શ્વાસી તે જે શ્વાસનળીમાં જ જવા દે. આપણે અન્ન ખાઈ તો એ જ્યારે અન્નનળીમાં જ જાય. આ બધું જ જે કામ છે આકર્ષીને એક એની જગ્યાએ સ્થિર રાખવાનું કામ એ નિરંજન તત્વ કરે. એ શરીરમાં કરે એમ બ્રહ્માંડની અંદર પણ કરે. સૂર્યને એની જગ્યાએ રાખે, ચંદ્રને એની જગ્યાએ રાખે, ફરતા રાખે પણ બેને ભેગા ન થવા દે. બુધ, ગુરુ આ બધા ગ્રહ એને એની જગ્યાએ રાખે, નક્ષત્રોને એની જગ્યાએ રાખે અને એનાથી આ બધું ચલાવ્યા કરે. આ કામ આખું નિરંજનનું છે. અવ્યાકૃતનું શું કામ છે? કે બધાની અંદર ઉત્સાહ અને ઉમંગ, ઉર્જા જાગૃત કરવી. આપણી અંદર જે ઉત્સાહ અને ઉમંગ છે એ ક્યાંથી આવે? મેં કાલે કીધું તો અહીંયા આવવાનો ઉમંગ છે, અહીંયા આવવાનો ઉત્સાહ છે, એ આપણે પાછી આદ્ય શક્તિ લાવે. શક્તિની જે જરૂર પડે, નકર તો આળસ થાય આપણે કે સુઈ રહીએ એમ, તો એ આળસ નથી થવા દેતું. એનું કાર્ય છે એ આદ્ય શક્તિ કરે છે. આનંદ તત્વકારણ શું કરે છે? આનંદ તત્વકારણ તમો ભોગ દ્વારા આનંદ ઉપજાવી સર્વ અંગોને આનંદિત કરે છે. એનું કામ છે આનંદિત કરવાનું. આનંદ તત્વકારણ આપણે આનંદમાં રાખે છે. એ નિરંતર આનંદ જો આપણે જેમાંથી નથી આવતો એ છોડીને આપણે મૂકી દઈએ છીએ એક બાજુ. જેમાં આપણે આનંદ આવે છે એ આનંદ કરાવવાનું કામ આનંદ તત્વકારણ કરે છે. મહાતત્વ કારણ શું કરે છે? દરેક અંગ અને ઉપાંગ, ઉપાંગની અંદર મહત્તા જાળવી રાખે છે. જે જે મહત્તા છે, નાકને સૂંઘવાનું જ કામ છે, જીભને સ્વાદ લેવાનું જ કામ છે, જે દાંત ચાવવાના છે એ અલગ છે, ચીરવાના દાંત અલગ છે, એ રીતે જે દાંતની અંદર રીતે જે જે તત્વ છે એની અંદર મહત્તા જાળવી રાખે. મોટો માણસ ભાઈ આ આ વ્યક્તિને આ ખુરશી ઉપર બેહારવા પડશે એની મહત્તાના કારણે. એ મહત્તા જે જાળવી રાખવાનું કામ કરે છે એ મહત્તત્વ કારણ કરે છે. પ્રકૃતિ તત્વ શું કરે છે? દરેક અંગને સંચળ કરે છે, ક્રિયામાં લાવે છે, એને સંચળ કરી એને પ્રવૃત્તિમાં લાવવાનું કામ પ્રકૃતિ તત્વ કારણ કરે છે. ધનંજય તત્વ કારણ શું કરે છે? દરેકના સંધિમાં રહી અને જે સંચળતા આવી હોય એને એ રોકી રાખે, બ્રેક મારવાનું કામ કરે. આપણે ગાડીમાં બ્રેક જોઈએ ને, નકર તો એક્સિડન્ટ થાય ને, તો એ ધનંજય તત્વ કારણ એ બ્રેક મારવાનું કામ કરે. બહુ સંચલ થઈ ગયા છોકરાઓ તો થાકી જાય. આપણે બહુ કામ કરીને કરીને થાકી જાય તો થાકી જાય ત્યારે આરામ આપવાનું કામ છે એ ધનંજય તત્વ કારણ કરે છે. આ બધું વ્યવસ્થિત રીતે કોઈ આ ગાડી બનાવી છે એમાં એનું કેટલું ધ્યાન રાખ્યું છે? પાછળથી વાહન અથડાઈ ન જાય એટલે બે બાજુ અરીસા રાખ્યા, ઉપર અરીસો રાખ્યો, વરસાદ આવે તો વાઇપર રાખ્યું છે, રાત પડે તો લાઇટ કરવાની છે તો લાઇટ થાય છે, પાછળ લેવાનો તો ગેર પાછળ છે, પાછળની લાઇટ થાય છે. આપણે કાચ ઉતારવા હોય તો કાચ છે એને તમે સ્વિચ દબો એટલે કાચ છે એ નીચે ઉતરી જાય છે. એ બધું ગાડીને જે રીતે વ્યવસ્થિત ગાડીવાળા બનાવે છે એની કરતાં અનેક ગણું સારી રીતે આ આપણા બધાના શરીરો બનાવેલા છે. આ તત્વની અંદર એટલી બધી રમત એની ગોઠવેલી છે કે એનાથી આપણા શરીરો એટલા સારા ચાલે છે. 120 વર્ષ ચાલે એવું મનુષ્ય શરીર બનાવ્યું. આપણે શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે એની અંદર ભૂલ કરીએ તો છે એ ઓછા વર્ષ થાય આપણા શ્વાસની. કંઈક ખોરાકની અંદર, કંઈ આપણી રહેવાની જે પદ્ધતિ છે એની અંદર પણ ફેરફાર કરીએ તો છે એ આપણું આયુષ્ય છે એ ઓછું થાય અને આ આયુષ્યનો વધારો પણ થઈ શકે જો શ્વાસની આપણને ખબર હોય તો. એવી રીતે તમોગુણો કરે છે શરીરમાં, શરીરના તેના અંગોને ઉપાંગોને તમસ ઉપજાવે છે અને ક્રોધ અથવા અજ્ઞાન લાવે છે. એવી રીતે સત્વગુણ છે એ શરીરની અંદર તેના અંગોને ઉપાંગોને સત્વગુણ ઉપજાવીને દયા, શાંતિ વગેરે આપણે કરાવે છે. એવી રીતે રજોગુણ શરીરમાં તેના અંગોને ઉપાંગોને મોહ ઉપજાવી કામના ના કાર્યમાં પ્રવૃત્ત કરે છે. એટલે એને મોહ અને કામના એ રજોગુણમાં રહી છે અને
અચતગણ શું કરે છે? અચતગણ મેં કાલ કીધું હતું કે બે જે હાડકાની સંધિ વિશે રહે છે અને હાડકાને ઘસાવા નથી દેતો એ કામ અચતગણ કરે છે. સ્વકાશગણ શું કરે છે? નહીં, અચતગણ છે એ બે આપણે અવસ્થાની સંધિમાં રહે છે અને અવસ્થા પલટાય છે એની આપણે ખબર નથી રહેવા દેતો. સ્વકાશગણ છે એ હાડકાની સંધિમાં રહે છે અને હાડકાને ઘસાવા નથી દેતો. અહંકારગણ છે એ પાંચે પાંચ ભૂતને અલગ રાખે છે અને અલગ રાખીને આપણે કાર્યની અંદર પ્રવૃત્ત કરે છે. આટલા કાર્યો કાલના જે આપણે તત્વ 12 તત્વોનો જે વર્તારો હતો એનો કર્યો. હવે આગળ આપણે વાંચીએ છીએ. હવે જે તમો ગુણથી પહેલા 10 કાળ બનશે એટલે બારમી લીટીમાં લખ્યું છે, કંદ છઠ્ઠો 122મું પાનું એમાં બારમી લીટીમાં લખ્યું છે કે આ પ્રકૃતિ તત્વ કારણથી ત્રણ ગુણ ઉત્પન્ન થયા. આ ત્રણ ગુણ પૈકી તમો ગુણથી 10 કાળ તત્વો ઉત્પન્ન થયા, તેના નામ હું તમને લખાવું છું. કે હવે આ પહેલા હું અહીંયા વાંચી લઉં છું એટલે 10 છે એ કયા કયા થયા તો આનો ક્રમમાં આપણે લેશું એને. કામના કાળ પહેલો ઉત્પન્ન થયો, આપણે બધા બેઠા હોય અને આપણે કોઈ કામના ઉત્પન્ન થાય મગજની અંદર તો ત્યાંથી આપણે પૃથક થઈ જઈએ, અલગ થઈ જઈએ. આપણે બધા બેઠા છીએ કોઈના મગજની અંદર કામના ઉત્પન્ન થઈ કોઈ પણ પ્રકારની, તો એ જે કામના ઉત્પન્ન કોઈ પણ પ્રકારની થાય, ખાવાની છે, પાણી પીવાની છે, કંઈક ટીવી જોવા જવું છે કે કંઈ પણ કામના, તો એ આપણે બધા બેઠા હોય એમાંથી ઊભો થાય એટલે પૃથક થાય. પહેલાં કામના કાળ જાગ્યો એનાથી પૃથક થયો અને પછી એનો જે સ્વભાવ હોય એની અંદર એને પછી અજ્ઞાન લાગે છે. અજ્ઞાન કાળ પછી આવે એ ત્રીજો આવે, ચોથો છે એ સ્વભાવ કાળ આવે. સ્વભાવ કાળ પ્રમાણે કાર્ય કરીને આવે, એને જે ગળ્યું ભાવતું હોય તો ગળ્યું કંઈક ખાઈને આવે અને કંઈક છે એને કંઈક જોવું હોય તો એ કંઈક જોઈને આવે, ફૂલ લેવું છે તો ફૂલ લઈને આવે. એવી જે પ્રવૃત્તિ થાય છે એ એના સ્વભાવ પ્રમાણે થાય છે. ત્યાર પછી આવે દ્વેષ કાળ, એને જે કાંઈ પણ ખાધું પીધું છે એનો પછી અભાવ આવે છે એને એના ઉપર દ્વેષ ઉત્પન્ન થાય છે. પછી એમાં આક્રંદ થાય છે કે મેં આ ન ખાધું હતું તો સારું હતું, એવી રીતે આક્રંદ થતી થાય છે. પછી આક્રંદ પછી પાછું આશ્ચર્ય થાય છે, પાછી એની જ પ્રવૃત્તિ કરવાનું મન થાય. આ લોકો જે બીડી પીતા હોય છે, કોઈ તમાકુ ખાતા હોય છે તો એને એ સમયે એનો ચસ્કો લાગે ત્યારે એ ખાઈ લે, ખાઈ લે એટલે પછી એને એના પર અભાવ ઉત્પન્ન થાય છે, એની અંદર આક્રંદ થાય છે કે આ ન કર્યું હોત તો સારું, અને ફરીથી પછી એની પ્રવૃત્તિ કરવાનું મન થાય એટલે આશ્ચર્યકાળ લાગે. એને આશ્ચર્યકાળ લાગતા તરત જ તેની પાછળ આશ્ચર્યની પછી આક્રંદ, આશ્ચર્યકાળ પછી ત્યાર પછી વિપરીત કાળ લાગે. એક જ મિનિટ ક્રમમાં લઈએ. આશ્ચર્ય પછી વિપરીત કાળ લાગે, વિપરીત પછી રાગસ કાળ લાગે, રાગસ પછી વૃદ્ધિ અંત કાળ લાગે. આ આખી જે પ્રવૃત્તિ થતી હોય એ દરેકને દરેક અંગની અંદર આ લાગે છે. હવે કામના, પૃથક, અજ્ઞાન, સ્વભાવ, દ્વેષ, આક્રંત, આશ્ચર્ય, વિપરીત અને રાગસ અને વૃદ્ધિ અંત કાળ, આ 10 કાળ છે એ કરતા એ તમો ગુણની અંદરથી ઉત્પન્ન કર્યા. આ તમોગુણની અંદરથી જે ઉત્પન્ન કરેલા કાળ એ આપણે રોકનારા છે, બધાની અંદર પ્રવૃત્તિ કરાવે અને અટકાવે પણ છે. આપણે અમુક વસ્તુની પ્રવૃત્તિ કર્યા પછી અટકાવે અને પાછી નવી પ્રવૃત્તિ કરાવે. આ નિરંતર જે આપણે પ્રવૃત્તિ કર્યા કરીએ છીએ એની વાહે આ તમોગુણ છે એ રોકાયેલો છે. એની સાથે પછી બીજો છે સત્વગુણ. સત્વગુણની અંદર શું થાય છે? તો સત્વગુણની અંદર પંચ અવસ્થા અને પંચ અંતસ્કરણ આ એની અંદરથી ઉત્પન્ન થાય છે. હવે પંચ અવસ્થા એ કઈ છે? તો એ કે ઉન્મુનિ, ઉપરથી આપણે લઈએ, ઉન્મુનિ, તુરિયા, સુસુપ્તિ, સ્વપ્ન અને જાગ્રત આ અવસ્થા છે એ સત્વગુણની અંદરથી ઉત્પન્ન થઈ. અવસ્થાની સાથે એને ચલાવવાવાળું મન પણ હોય, એનો અંતસ્કરણ હોય અવસ્થાની સાથે. એટલે અંતસ્કરણ કયું આવશે? તો કે ઉન્મુનિ હારે નચિત અંતસ્કરણ હોય અને તુરિયાની હારે ચિત્ત અંતસ્કરણ હશે. પછી સુસુપ્તિની હારે અહંકાર અને સ્વપ્નની હારે
બુદ્ધિ જાગ્રત ને અને મન આ રીતે કરીને અવસ્થા અને એની સાથે અંતસ્કરણ આવે ત્યારે આ કાર્યની અંદર લાગે. એવી રીતે છેલ્લે હોય રજોગુણ. રજોગુણની અંદર શું થાય છે? રજોગુણની અંદર 10 આકાંક્ષા ઉત્પન્ન થાય છે. 10 આકાંક્ષા કઈ છે? તો કે ભાઈ જે રીતે આપણા અંગો બન્યા છે 5 ભૂતથી, એમાં પહેલા 5 ભૂતની જે પહેલી 5 જ્ઞાનેન્દ્રિય છે એમાં જ્ઞાનેન્દ્રિય એમાં પહેલી જ્ઞાનેન્દ્રિય છે કાન. એ આકાશ તત્વની જ્ઞાનેન્દ્રિય છે. એની અંદર જે આકાંક્ષા લાગી એ કઈ છે? તો કે ભાઈ શ્રવણ આકાંક્ષા. આપણે સાંભળી કેનાથી છીએ? તો કે ભાઈ આમ રૂપ શબ્દ માત્રથી સાંભળીએ ખરા, પણ જેની વાત સાંભળવી હોય એની અંદર આકાંક્ષા લાગે ત્યારે સાંભળીએ. આપણે બધા ઊભા હોય, વાતો એક સાથે થતી હોય અહીંયા, તો 8-10 જણા વાતો કરતા હોય, તો આપણે કોની વાત સાંભળવી છે? ઓલી જે શબ્દ માત્ર છે એ બધાની વાત આપણે સંભળાવે છે, પણ આકાંક્ષા જેની વાત આપણે સાંભળવી છે એની ઉપર જ આકાંક્ષા લાગે તો એની જ વાત સાંભળીએ છીએ આપણે. તમે આપણે આરતી થતી હોય અને ઘંટ વાગતો હોય, ઝાલર વાગતી હોય, શંખ વાગતો હોય, નગારું વાગતું હોય, આ 4 પ્રકારના વાજિંત્રો વાગે છે, એ એક સાથે આપણે સંભળાય છે. એ એક સાથે જે સંભળાય છે એનું કારણ છે શબ્દ માત્રા. પણ તમારે ખાલી ઢોલક નગારું જે વાગે છે એને જ સાંભળવું છે તો આકાંક્ષા નગારા ઉપર વહી જાય, એટલે નગારું વિશે સંભળાય. એવી રીતે તમારે બેલ સાંભળવો છે, ઘંટ સાંભળવો છે, તો નગારું તમને ઓછું સંભળાય, ઘંટ ઉપર જ તમારી વૃત્તિ સ્થિર થઈ જાય. એટલે આકાંક્ષા કોઈ પણ એક વસ્તુને પકડી લે એને કહેવાય આકાંક્ષા. માત્રા અને આકાંક્ષાની અંદર એટલો ફરક છે. આકાંક્ષા જે 10 ઉત્પન્ન થશે, હવે મારે જે છે એ પછીની જે આકાંક્ષા છે એ એનું નામ છે શીતોષ્ણ આકાંક્ષા. શબ્દ જે મેં કીધું કે શબ્દ માત્રની અંદર જે કાને આવી છે એ શ્રવણ આકાંક્ષા આવી. હવે પછી બીજું જે આપણું તત્વ છે એ કયું છે? તો કે વાયુ તત્વ. એની ઇન્દ્રિય કઈ છે? કે ચર્મ, ચામડી. ચામડીની અંદર શું આકાંક્ષા છે? તો કે ઠંડી ગરમી પારખવાની, એટલે શીતોષ્ણ. શીતોષ્ણ આકાંક્ષા એ ચામડીની અંદર રહી છે. આ ચામડીમાં રહેલી શીતોષ્ણ આકાંક્ષા છે એ ઠંડી અને ગરમીને પારખે છે. હવે ઠંડીને ગરમીને પારખે છે ત્યારે જે ઠંડી ગરમી સ્વાભાવિક લાગે છે એમાં ઘણાને વધારે ઠંડી લાગતી હોય. આપણે એસીમાં બેઠા હોય તો એસી ધીમું કરીને એને વધારે ઠંડી લાગતી હોય, બીજાને ગરમી ઓછી ગરમી લાગતી હોય, તો એની વચ્ચેની આકાંક્ષા એની કઈ જગ્યાએ રોકાયેલી છે એના ઉપર છે. તો એ રીતે આકાંક્ષા. પછી નિરીક્ષણ આકાંક્ષા આવે છે ત્રીજી, એ આંખે છે. એ આંખે આવેલી નિરીક્ષણ આકાંક્ષા છે એ બધું નિરખે છે, જોવે છે બધું. પણ એમાંથી આપણે નક્કી કર્યું કે ચાંદલો જ જોવો છે, ભાલ તિલક જ જોવું છે. તો આખા શરીરમાંથી આપણે ભાલ તિલક જોઈએ છીએ એ આકાંક્ષા છે. આખું શરીર આપણે જોઈએ છીએ એ આપણી રૂપ માત્રા છે. રૂપ માત્રા અને આકાંક્ષા આ બંનેની અંદર આટલો ફરક છે. આપણે જે જે કાર્ય કરીએ ને એની અંદર આ બધી વસ્તુનું જો આપણે ખબર હોય ને તો જે કામ છે એ બરાબર ઉત્તમ રીતે થાય. હવે ચોથી આકાંક્ષા છે એ સુધા તૃષા. ભૂખ લાગવી, તરસ લાગવી, એનાનું સ્વાદ. સુધા તૃષા આકાંક્ષા છે એ ક્યાં આવી છે? તો કે જીભમાં. જીભની અંદર જે આપણે ખાઈએ છીએ એમાં રસ માત્ર તો છે જ, પણ તમને કઈ સ્પેશિયલ ભાવે છે? પેંડો ભાવે છે, ગુલાબજાંબુ ભાવે છે, તો એ જે ભાવવું જે છે એ આકાંક્ષા. તમે જે ખાવશો એની અંદર રસ તો ઉત્પન્ન થાય છે, તીખું ખાવશો, ખાટું ખાવશો, ગળ્યું ખાવશો, પણ એમાંથી તમને ભાવે છે હું? બધાને જુદું જુદું ભાવતું હોય છે. એ જુદું જુદું ભાવે છે એનું કારણ છે આકાંક્ષા. જો એ આકાંક્ષા અલગ ન મૂકી હોય તો આપણે બધા માટે એક જ રસોઈ બનાવી હોય તો કેમ ચાલે? એક જ રસોઈ બધાને બનાવી હોય, બધા એક જ રસોઈ ખાતા હોય, પણ ના, એવું થતું નથી. ઘરની અંદર એ શાક બધાને જુદું જુદું ભાવે. અંદર જે આપણે રસોઈ બીજી બનાવી એમાં જે આપણે મીઠાઈઓ બનાવી તો પણ જુદી જુદી ભાવે. ભજીયાની અંદર એ જઈએ આપણે ડુમસની અંદર તો કોકને છે એ ટમેટાના ભાવતા હોય, કોકને બટાટાપુરી ભાવે, કોકને રતાળુના ભાવતા હોય, કોકને વળી તીખું ભાવે છે તો એને છે એ મરચાના ભાવે છે. તો આ નક્કી કોણ કરે છે? સ્વાદ તો છે નહીં, આ થોડુંક આ મગજ. તો સ્વાદ જે લઈએ છીએ આપણે એ સ્વાદ રસ માત્રાનો છે, પણ જે આકાંક્ષા છે એની અંદર સુધા તૃષા એ આપણે કઈ વસ્તુ ભાવે છે એનું નક્કી કરે છે. એવી રીતે પાંચમી આકાંક્ષા છે એ સુગંધ આકાંક્ષા છે. વસ્તુ
આ સુગંધ આકાંક્ષા છે શું કરે છે? અનેક પ્રકારની જે ગંધ છે એ ગંધ માત્ર દ્વારા આપણે પારખીએ છીએ કે આપણે એક સાથે બધી જ ગંધો હોય, અગરબત્તી હળકતી હોય તેની અંદર છે એ મોગરાની સુગંધ હોય, બીજું કઈ ઘીની પણ દીવો હોય તો ઘીની પણ સુગંધ આવે, એવી રીતે ફૂલ ચડાવ્યા છે તો આપણે છે એ ગુલાબની પણ સુગંધ આવતી હોય, એ બધી સુગંધ ભેગી થાય છે એને કહેવાય ગંધ માત્ર. પણ તમને જે સુગંધ ચંદનની ગમે છે અને એનું તિલક કરેલું છે એના ઉપર તમે કેન્દ્રિત થયા છો એને કહેવાય આકાંક્ષા, સુગંધ આકાંક્ષા. એ તમને ગમે છે, ઘણા આપણે રસોઈ બનાવતા હોય ને તો ઘણા તરત ખબર પડી જાય કોઈના ઘરે શીરો બની રહ્યો છે, કોઈના ઘરે આ બની રહ્યો, એની સુગંધ એને તરત આવી જાય, કારણ કે એની સુગંધ આકાંક્ષા એટલી મજબૂત છે કે કોના ઘરે શું થઈ રહ્યું છે એની તરત એને ખબર પડી જાય. ઘણી વખત છે એ કોઈ જગ્યાએ પ્લાસ્ટિક કે કોઈ વાયર કે એવું બળતું હોય તો પાંચ છ જણા બેઠા હોય એમાં જેને સુગંધ આકાંક્ષા ઉપર વધારે પ્રીતિ હોય એની અંદર વિશેષ હાલતી હોય તો એને પહેલા ખબર પડે કંઈક પ્લાસ્ટિક બળે છે, કોઈનો વાયર બળે છે, એને કેમ ખબર પડી ગઈ? પછી બીજાને કે ત્યારે એને ખબર પડે, હા એ લાંબો શ્વાસ લે ને ત્યારે એને ખબર પડે હા કંઈક બળે તો છે, પણ જેને પહેલા ખબર પડી એની આકાંક્ષા વિશેષ રહી છે. એવી રીતે જ્યાં જ્યાં આપણી વૃત્તિ લાગે છે એને આપણે વધારે ગ્રહણ કરીએ છીએ. એવી રીતે પાંચ આકાંક્ષા છે એ રજોગુણની અંદરથી આપણા જ્ઞાનેન્દ્રિયની ઉત્પન્ન થઈ. હવે રજોગુણની તે પાંચ કર્મેન્દ્રિયની આકાંક્ષાઓ છે, એમાં જે કાન છે એ સાંભળે ક્યારે? જ્યારે મુખ બોલે ત્યારે. તો એની સાથે મુખ છે એ કર્મેન્દ્રિય છે, મુખ છે એની અંદરથી ઉચ્ચારણ આકાંક્ષા ઉત્પન્ન થાય છે. હવે જેમ તે બોલ્યા કરીએ આપણે એમાં જે સામેવાળાને ભાવતું બોલવું એને આકાંક્ષા કહેવાય. જે આપણે બીજું ત્રીજું બોલતા હોય એમાં ભાવતું બોલવું, અમે આને આ ગમશે એવી વાત કરવી, એ જે ગમતી વાતો આપણે જે કરીએ એનું નામ છે એ ઉચ્ચારણ આકાંક્ષા. હવે એની સાથે માત્રાઓ નથી, જ્ઞાનેન્દ્રિયને માત્રા પણ આપેલી છે પણ કર્મેન્દ્રિયને માત્રાઓ આપેલી નથી, કારણ કે કર્મેન્દ્રિયને એક જ કામ આપેલું છે અને જ્ઞાનેન્દ્રિય છે એને વિશેષ કામો આપેલા છે. દરેક જે દરેક જ્ઞાનેન્દ્રિય છે એની અંદર એની ક્ષમતા વિશેષ છે અને એ તત્વ સાથે સીધી જોડાયેલી છે માત્રાની હિસાબે. તો આને માત્રા નથી આપી પણ ઉચ્ચારણ આકાંક્ષા આપી છે અને એ આકાંક્ષાના કારણે આપણે બોલી શકીએ છીએ કાંઈ પણ. હવે ઉચ્ચાર આપણે પણ કરીએ છીએ, એમ આકાશની અંદર મેઘનો પણ ઉચ્ચાર થાય છે, જે અવાજ આવે છે મેઘનો જે વરસાદની અંદર તો એનોય ઉચ્ચાર થાય, પશુ પક્ષી પણ બોલે છે, આ વાજિંત્રો પણ બોલે છે, એને પણ ઉચ્ચારણ આકાંક્ષા આપી છે. હવે આ ઉચ્ચારણ આકાંક્ષા છે એનું એક ઉદાહરણ પરમ ગુરુએ આપ્યું હતું કે જે આ આપણા વૃક્ષો છે એની અંદર ઉચ્ચારણ આકાંક્ષા આપી છે પણ એનું તમે વાજિંત્ર બનાવો ઢોલ કે એવું તો એની અંદરથી જે ઉચ્ચાર નીકળે છે એ સુપ્ત પડેલો ઉચ્ચાર એની અંદરથી કાઢે છે. તો ઉચ્ચારણ આકાંક્ષા બધાની અંદર મૂકી છે, ઘણાને પ્રગટ મૂકી છે અને ઘણાને ગુપ્ત મૂકી છે, કોઈ ક્રિયા કરવાથી એ આકાંક્ષા એની અંદરથી ઉત્પન્ન થાય છે. એવી રીતે બીજી આકાંક્ષા છે ગ્રહણ આકાંક્ષા, એ હાથમાં મૂકી છે આપણી, મુખમાં જે ઉચ્ચારણ આકાંક્ષા હતી એમ હાથની અંદર હવે ગ્રહણ આકાંક્ષા મૂકી છે. ગ્રહણ આકાંક્ષાની અંદર એ આપણે જે જોઈતું હોય એવી વસ્તુ પકડીએ છીએ અને નથી જોઈતી એવી નથી પકડતા, આગને આપણે પકડતા નથી કે કાંટા કે એવું કંઈ વાગે એવું હોય તો આપણે એને લેતા નથી, કારણ કે એના ઉપર આપણને ખબર છે આકાંક્ષા મને આ મારે શું કરવું જોઈએ. ગરમ વાસણ હોય તો આપણે એને સાણથી પકડીએ છીએ, હાથથી પકડતા નથી, એનું કારણ છે આપણને ખબર છે કે આ આકાંક્ષા છે એની જાણે છે કેટલા સુધી ગરમ હું પકડી શકું, આનાથી વધારે ગરમ હું ના પકડી શકું. બરફ આપણે લઈને જઈએ તો બરફ હોય હાથમાં રાખો તો થોડો સમય તમે રાખી શકો પણ એનાથી વધારે ના રાખી, એનું કારણ આ સંવેદના ક્યાં હાથી આવી? તો કે જે કરતા એ ગ્રહણ આકાંક્ષા મૂકી છે એના ઉપરથી આ સંવેદના હાથની અંદર આવી. પછી પગની અંદર છે એ ગમન આકાંક્ષા મૂકી છે, એ આકાંક્ષા આઠમી છે. ગમન આકાંક્ષા છે એ રજોગુણની અંદરથી આઠમી આકાંક્ષા ઉત્પન્ન થઈ. ગમન કઈ બાજુ કરવું? પગની અંદર તો બધી જ બાજુ જઈ શકે એમ છે પણ આપણે કઈ બાજુ જવું અત્યારે? તો આપણે જે મંદિરે લઈને આવ્યું છે અહીંયા એની સાથે જે સત્વગુણી હતો અને એની અંદર ગમન આકાંક્ષા હતી, આ બંને ભેગું થઈને આપણે અહીંયા પહોંચ્યા છે. અહીંયા અત્યારે મંદિરે આવવાનું કારણ એ છે કે ગમન આકાંક્ષા, આ આકાંક્ષા પગમાં ન ભરી હોત તો એ પગની અંદર ન ભરી હોત તો અહીંયા આપણે પહોંચી ન શક્યા હોત.
પણ મનુષ્ય હોશિયાર હતો, એની પછી આ ગમન આકાંક્ષા પાછી વાહનમાં ભરી દીધી. એટલે વાહન લઈને આપણે આવી શકીએ, સ્કૂટર લાવીએ, ગાડી લાવીએ, તો ગમન આકાંક્ષાનો ઉપયોગ શરૂ કર્યો કે ભાઈ ગમન આકાંક્ષા છે એ કઈ રીતે આપણે વધારે વિશેષ વાપરી શકીએ. તો ભગવાને પરમ ગુરુએ આપને બુદ્ધિ પણ આપી કે ભાઈ ગમન આકાંક્ષા પગથી તો તું કેટલો ચાલી શકીશ, કે તો ગમન આકાંક્ષાને યંત્રમાં ભરી દે. એટલે સાયકલમાં ભરી, આપણે ગાડામાં ભરી, રથમાં ભરી શરૂઆતના સમયની અંદર. અને આપણી કરતા ગમન આકાંક્ષા ઘોડાની અંદર વધારે હતી, તો ઘોડા ઉપર આપણે સવારી થઈ અને એની ગમન આકાંક્ષાનો ઉપયોગ કર્યો. આ ગમન આકાંક્ષાના વિભાગો છે એ ક્યાં ક્યાં પોખેલા હતા, કોની અંદર ઓછી વધારે છે, તો એ મનુષ્યને પછી ખબર પડી કે ભાઈ ગમન આકાંક્ષા છે એ વાહનોની અંદર આપણે ભરી દઈએ તો આપણે આસાનીથી ત્યાં પહોંચી શકીએ. હવે મારે 12-15 કિલોમીટર થતું હોય અને મારે અહીં આવવું હોય તો હું હાલતો આવું તો 2 કલાક થાય, ક્યારેક 3 કલાક પણ થાય. ત્યાં તો આપણો અહીંયા છે એ સત્સંગ પણ પૂરો થઈ ગયો હોય, ગ્રંથ વાંચન નહીં પૂરું થઈ ગયું હોય, તો મને વાહન લઈને અહીંયા આવવું હોય તો એ મારે 15-17 કે 20 મિનિટમાં હું અહીંયા આસાનીથી પહોંચી જાઉં. તો ગમન આકાંક્ષા મનુષ્ય પછી વાહનોની અંદર ભરી દીધી, યંત્રમાં ભરી દીધી. આ ગમન આકાંક્ષાનું કારણ છે. પંખા પણ જો આપને ખબર પડે કે ગમન આકાંક્ષા કેવી રીતે ઉપયોગ કરીએ, કે જેની અંદર ગતિ ભરી છે એની અંદર ગમન આકાંક્ષા, ગમન આકાંક્ષા હવામાં પવનમાં પણ ભરી દીધી હતી. તો આવી રીતે આપણા પગની અંદર જે ગમન આકાંક્ષા ભરી છે એ ઇન્દ્રિયમાં ભરી છે અને વ્યાપક પણ ગમન આકાંક્ષા ભરી છે. આ બધી જ ગતિ છે એ ગમન આકાંક્ષાના કારણે થઈ રહી છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ગતિ કરે છે, આખા દિવસની 1 કલાકની અંદર 1670 કિલોમીટર ચાલે. કેટલી? આપણે બધા બેઠા રહીએ ને અહીંયા તો 1 કલાકમાં 1670 કિલોમીટર આપણે ચાલેલા હોય. અને આ પૃથ્વી સૂર્યની આજુબાજુ 1 મિનિટના 1600 કિલોમીટર ચાલે, 1 મિનિટના. એટલે આપણી જે ગતિ છે એ જુદી જુદી જાતની ગતિ છે. એવી રીતે આપણું જે સૂર્યમંડળ છે, આપણું સૂર્યમંડળ એ અભિજીતની આજુબાજુ કલાકના છે એ 1,00,000 કિલોમીટર ચાલે. એવી રીતે 1,00,000 કિલોમીટરની ગતિએ અત્યારે આપણે ગતિ કરી રહ્યા છે એ ગમન આકાંક્ષા પહેલી કરતા એ સુષુમાર ચક્રમાં ભરી દીધી. સુષુમાર ચક્ર છે એ સ્થિર જ નથી બેસતું, એની અંદર ગમન આકાંક્ષા ભરી દીધી એટલે ગમન આકાંક્ષા આપણી અંદર પણ ભરાઈ ગઈ. લોહી અટકી જાય, ઊભું રહી જાય તો આપણે મૃત્યુ થઈ જાય, તો એમાં પણ ગમન આકાંક્ષા ભરેલી છે. એ ગમન આકાંક્ષા ખાલી પગમાં જ નથી ભરી, એની લોહીને વહેરાવવાનું કામ એ કરે છે. નખની અંદર એ ગમન આકાંક્ષા ભરી છે, એ વધ્યા કરે છે. વાળની અંદર એ ગમન આકાંક્ષા ભરી છે. જો કેટલી કેટલી વસ્તુ કઈ રીતે ભરી છે. ગ્રહણ હતી, આંખમાં એ ગ્રહણ આકાંક્ષા ભરી જ છે એની, કે આપણે જે જોઈ છીએ એને આંખની અંદર ખેંચી લઈએ છીએ, ગ્રહણ કરીએ છીએ. એવી રીતે દરેક ઇન્દ્રિયની અંદર એની પેટા આકાંક્ષાઓ પણ બધી ભરવામાં આવેલી છે. આ રીતે ગમન આકાંક્ષા. ત્યાર પછી છે વિષય આકાંક્ષા. લિંગ સ્થાન અને યોનિ સ્થાને વિષય આકાંક્ષા ભરી છે. વિષય આકાંક્ષા ન ભરી હોય તો આ સૃષ્ટિ ન હોય. એટલે દરેકની અંદર કીડી મકોડી આપણા જે 2 કોષ છે ને એની અંદર નર અને નારીના એ કોષોની અંદર સંયોગ થયા કરે, અને એ સંયોગ જે થયા કરે એની અંદરથી નવા કોષો ઉત્પન્ન થયા કરે. જેમ અહીંયા મનુષ્ય ઉત્પન્ન થાય, પશુ પક્ષી ઉત્પન્ન થાય, ફળ ફૂલ ઉત્પન્ન થાય, એની અંદર વિષય આકાંક્ષા ભરી છે. ફળો ઉત્પન્ન કરવા હોય, ફૂલે ઉત્પન્ન કરવા હોય, અનાજ ઉત્પન્ન કરવું છે, શાકભાજી ઉત્પન્ન કરવું છે, આ બધાની અંદર વિષય આકાંક્ષા ભરી છે. આ વિષય આકાંક્ષાના કારણે આ જગત છે એ નિરંતર ઉત્પન્ન થયા કરે છે. ઉત્પત્તિનું કારણ વિષય આકાંક્ષા છે. પછી આ બધાની અંદર જે પ્રક્રિયા થાય તો આપણા શરીરમાંથી મળને કાઢવો પડે આપણે. હવે મળ વિસર્જન આકાંક્ષા એ છેલ્લી મૂકવામાં આવી રજોગુણની અંદર. છેલ્લામાં છેલ્લી આકાંક્ષા છે રજોગુણની, મળ વિસર્જન આકાંક્ષા. મળ વિસર્જન એટલે આપણે કેવું થાય કે શરીરની અંદર ગુદાસ્થાનમાંથી જે મળ નીકળે છે દરેક પ્રાણી માત્રને, ગાયને પોદળો કરે, બકરી લીંડી કરે, એવી રીતે દરેક છે એ મળ વિસર્જન કરે છે. એટલી જ મળ વિસર્જન આકાંક્ષા નથી, ખાલી શરીરની અંદરથી ચીપડા કાઢીએ છીએ આંખમાંથી એ મળ વિસર્જન આકાંક્ષાનો ભાગ છે. કાનમાંથી મેલ નીકળે છે એ અંદર મળ વિસર્જન આકાંક્ષા કરે છે. જીભમાંથી છારી નીકળે છે એ મળ વિસર્જન આકાંક્ષા કરે છે. આ શરીરની અંદરથી જે નિરંતર બધો કચરો બહાર કાઢવાનું કામ ચાલુ ને ચાલુ રાખે છે, નખમાં બહાર કાઢે, વાળમાં બહાર કાઢે, એ બધું મળ વિસર્જન આકાંક્ષા છે. પણ એનું મૂળ મૂળ ઘર છે એ ગુદાસ્થાન કહેવાય અને આ બધા સહેલાણી ઘર કહેવાય. એવી રીતે શરીરમાંથી જો મળ બહાર ન નીકળે તો આપણી હાલત શું થાય,
એવી રીતે પૃથ્વીને પણ મળ બહાર કાઢતી હોય. પૃથ્વી એના દક્ષિણ ભાગની અંદરથી, દક્ષિણ ધ્રુવની અંદરથી પૃથ્વીનો મળ બહાર નીકળે અને ઉત્તર ધ્રુવની અંદરથી એનું મુખ છે એટલે એની અંદરથી નવું આવે. સૂર્ય હતી એનો મળ જે બહાર કાઢે છે, એ સૂર્યનો જે પ્રકાશ છે એ એનો મળ છે, અને એ મળ આપણા માટે પાછું રૂપાંતર થઈ જાય છે અને એ વનસ્પતિ વગેરે એને શોષે છે, એના કારણે આપણે ફળ ને વગેરે બધું મળે છે. મળમાંથી ફળ ઉત્પન્ન કરવું, ફળમાંથી મળ બનાવવો, આ બધી જ પ્રક્રિયા કરતાએ આપણા માટે કરીને આપને આપી છે. આવા કરતાએ ખાલી એમનેમ શરીરો નથી આપી દીધા આપણે કે આ લઈ જાય એટલું જ નહીં, એની સાથે આખી સિસ્ટમ આપી. આપણે ગાડી 10 લાખની લેવા જઈએ ને તો એની અંદર એ લોકો આપણે બધી જ વ્યવસ્થા કરીને આપે. ઓન ન હોય તો આપણે કઈ ગાડી ના લઈએ, ઓન પણ જોઈએ ને. સાઈડ લાઈટ ન હોય તો આ બાજુ વળવું હોય તો કેમ વળીએ, પાછળ વાળો ભટકાઈ જાય તો એની પણ વ્યવસ્થા એની કરી હોય. બ્રેક મારવાની તો બ્રેક પણ આપી હોય, લિવર તો લિવર એ આપ્યો હોય, ગેર તો ગેરે આપ્યો હોય, એસી ની જરૂર પડશે તો એસી આપેલું છે. એવી રીતે દરેક વસ્તુ ગાડી 10 લાખની લઈ છે એમાં એ આપેલું છે. એવી રીતે આપણે જયારે આ ગાડી જોડાવી આપણી ત્યારે એની અંદર શું શું આવ્યું છે આપણને કઈ ખબર છે? એનું મેનુની કઈ ખબર છે? તમે ઘરે લાવો ને ઓવન, ફ્રીજ, ટીવી, પંખા, ફોન, તો એનું સાથે મેનુ આપે ભાઈ આ કઈ રીતે ઉપયોગ કરવો. આનો આ વસ્તુ તમે ઓવન લઈ જાઓ છો તો ક્યાંથી શરૂ કરવાનું, એનું ઓન ઓફ ક્યાંથી કરવાનું, એની અંદર તમારે કેટલું ટેમ્પરેચર રાખવું છે, કેટલી મિનિટ મૂકવું છે, કેટલા સેકન્ડ મૂકવું છે, હાંડવો કરવો તો એટલી વખત મૂકવું જોઈએ, પછી સિંગ છે એ શેકવી છે તો આટલું મૂકવું જોઈએ, તો એ શાક આપણે ભાત કરવો હોય તો એના માટે પણ આપણે મેનુ આપેલું હોય આખું. એવી રીતે આ શરીરનું મેનુ તમે ક્યારે જોયું? આ પરમગુરુનો હોત તો આપણે અગર મેનુ ન આવેતા. આ આખું મેનુ આપી દીધું કે આ શરીરનો કેવી રીતે ઉપયોગ કરવો. ફોન લઈ આવો ને વાપરતા ન આવડે તો ફોનને તમે વાંચો એટલે તરત ખબર પડે, એની સાથે એક બુક આવે કે આ ફોનનો ઉપયોગ તમારે આ રીતે કરવો. દરેક વસ્તુની અંદર એની સાથે આપણે એની સમજણ પણ આવે. તો આપણે આ શરીર આપ્યું, એક અંકુરમાંથી આવડું મોટું શરીર બનાવીને આપ્યું છે, તો આ સમજણ ક્યાં આપી કે આ શરીરની અંદર એટલી બધી વસ્તુ હું તારી અંદર મૂકું છું? આપણે ખબર છે એટલું બધું મૂકેલું છે એની? બસ આપણે આપણે શરીર મળી ગયું એટલે આપણે બધી કાંઈ ખબર નથી. એને રિપેરિંગ કરવાનું, કિડની તકલીફ થઈ તો કિડનીવાળા ડૉક્ટર આગળ જાય, પછી છે એ લીવરમાં કંઈ તકલીફ હોય તો લીવરવાળા આગળ જાય, કાન નાક ગળાની અંદર કઈ તકલીફ હોય તો એના ડોક્ટર આગળ જાય, દાંતના ડોક્ટર આગળ જાય, આ રીતે હાડકામાં કઈ તકલીફ તો હાડકાના ડોક્ટર, ચામડી બરાબર તકલીફ પડી હોય તો ચામડીના ડોક્ટર આગળ જાય. તો એવી રીતે જે જે રોગ થાય છે તો એના ડોક્ટર આગળ જાય છે. પણ આટલી વ્યવસ્થા આપને આપેલી છે, સંપૂર્ણ શરીર આપ્યું છે, એની સાથે એટલું સરસ રીતે તત્વ આપ્યા છે બધા, અને આને વાપરવા માટે આપને સમજ પણ આપી છે, બુદ્ધિ પણ આપી છે. તો આ બુદ્ધિનો ઉપયોગ કરો. આ બધા અંતસ્કરણો છે એ સત્વગુણની અંદરથી થયા, અવસ્થા સત્વગુણની અંદર થઈ, અને આ જે સ્થૂળ શરીર છે એની જે આકાંક્ષા છે, એની અંદર જે 10 ઇન્દ્રિય છે, એ 10-એ 10 ઇન્દ્રિયની અંદર જે આકાંક્ષા ભરી છે એ રજોગુણમાંથી આપી. આ રજોગુણ છે એ કાર્યરત છે. આવી રીતે કરીને નિરંતર આ શરીરની પ્રક્રિયા આપણે હોઈ તો પણ ચાલુ રહે, જાગી તો પણ ચાલુ રહે. એવી રીતે આ 84 તત્વ, આપણે 72 તત્વ છે એની પ્રક્રિયામાં આ 30 તત્વ હું અત્યારે લખું છું. આમ તમને સમજાવી દીધા છે પણ લખું એટલા માટે છું કે તમારે મારી સાથે બોલવાનું છે એટલે યાદ રહી જાય. આપણે અત્યારે લઈ છીએ પ્રકૃતિ તત્વમાંથી, તત્વકાર એમાંથી આ આ 10 અત્યારે હું 30 સમજાવું છું. ગણ વાળો અત્યારે આપણે ભાગ લેતા નથી. આ ગુણ 3 ગુણ બન્યા બરાબર, એમાં પહેલો છે એ પહેલો છે તમો ગુણ. બીજો બોલો ત્રીજો
જોરથી બોલો ને છૂટશે એટલે ઊંઘાય નહીં એટલા માટે. હવે તમોગુણ ની અંદર થી શું થયું? કેટલા? 10 કાળ. આમાંથી કાળ બન્યા કેટલા? બન્યા 10. એમાં પહેલો કયો બન્યો? કામના કાળ. આ એમાં બુકમાં તમે જોશો ને એમાં થોડું જુદું પડશે, એટલા માટે મેં તમને કીધું કે આપણે જ્યારે કોઈને પણ કામના કઈ ઉત્પન્ન થઈ, આપણે બધા બેઠા છીએ એમાં કામના પેલી ઉત્પન્ન થાય એટલે એ પૃથક થાય, એમાંથી જુદો થાય એટલે બીજો કાળ આવ્યો, પૃથક કાળ. ત્રીજો આવશે અજ્ઞાન કાળ. આમાં જે પંચમવેદની અંદર લખવામાં આવ્યું છે એની અંદર આપણે એક આમ આને એવી રીતે રહેવા દઈશું, નવા જ્યારે છપાશે ને તો ક્રમમાં આપણે લઈશું, કારણ કે જે ક્રિયાવૃત્તિ આવી છે ને જે એ ક્રમમાં આવી છે. આ કામના કાળ છે એ જ્યારે અચતગણ છે એની અંદર અચતગણના પહેલો જે ભાવના છે 10, એમાં પહેલી ભાવના આવે સ્તંભન ભાવના, એની સાથે કામના કાળ ભળશે. પછી જે પૃથક કાળ છે એ અહમ ભાવના, આ કામના કાળ છે એ અહમ ભાવના ને ભળશે, પૃથક કાળ છે એ સ્તંભન ભાવના ને ભળશે, અજ્ઞાન કાળ છે એ વિસર્જન ભાવના ને ભળશે. એટલે એના ક્રમમાં આપણે લઈએ છીએ, કારણ કે એ જ ક્રમની અંદર મેળવણી કરવાની છે. જે આપણે ક્રિયાવૃત્તિ આવશે ચોથી, એ ક્રિયાવૃત્તિની અંદર મેળવણી જે આવશે એ પ્રમાણે ક્રમમાં આવશે. અજ્ઞાન કાળ, પછી આવશે સ્વભાવ કાળ, પાંચમો છે સ્વભાવ. મેં કીધું ને કે આપણે કઈ કોઈને વ્યસન હોય કઈ નાનું મોટું, પછી લેવાઈ જાય એટલે પછી એને એમ થાય કે આ ન કર્યું હોત તો સારું હતું, એટલે પછી આવે દ્વેષ કાળ. છઠ્ઠો છે એ આક્રંત કાળ આવે. સાતમો આશ્ચર્ય કાળ. આઠમો વિપરીત કાળ. નવમો રાગસ કાળ. અને દસમો હવે ક્યારેક આ ગુપ્ત રહસ્ય વાળી વાતો જો તમને ધ્યાનમાં આવશે ગ્રંથમાંથી, તો આ ક્રમમાં આપણે ઉપર ચડવાનું છે. જે રીતે આપણે અંકુરમાં નીચે આવ્યા છીએ ને, આ હું તમને એટલા માટે કહું છું કે આ જે હું લખાવું છું એ ભવિષ્યમાં તમારે આ શરીરની અંદરથી તમે તમારા સ્વરૂપે જ્યારે થાઓ અંશે થવાનો આ માર્ગ છે, કે જે રીતે મારી વૃત્તિ ગઈ છે એ જ વૃત્તિ હું એને પાછી ખેંચીશ, એટલે આપણે ઉલટ ક્રિયા આવશે આખી. તો ઉલટ ક્રિયા જ્યારે કરશું ત્યારે વૃદ્ધિ અંતકાળમાંથી રાગસમાં, વિપરીતમાં, આશ્ચર્યમાં એવી રીતે ઉપર જશું. અને છેલ્લો જે કામના કાળ આવ્યો છે એનાથી આપણે બધા જન્મેલા છે. આ કામના ન થઈ હોય કોઈ નહીં તે તો આપણો જન્મ થાય નહીં અને આપણા સંતાનનો જન્મ ન થાય. એટલે આ કામના કાળને મટાડવા માટે નીચેથી વૃદ્ધિ અંતકાળથી લઈ અને આપણે જ્યારે ઉપર જઈશું અંશે થવાની પ્રક્રિયા આમાં મૂકેલી છે એ દેખાડવા માટે. કારણ કે બધું રહસ્યવાળું છે, ગુપ્ત છે. 18 ગ્રંથની અંદર જે કાંઈ જણાવવામાં આવ્યું છે, ગુપ્ત ગ્રંથ ગતિ ખુદનકી કહે કુબેર સમજાય એવી ચોપાઈ 108મી અને ત્રીજા કંદની છે, પહેલા કંદની છે ને. હા, તો પહેલા કંદની અંદર એવું કીધું છે કે ગુપ્ત ગ્રંથ ગતિ ખુદનકી. કયો ગ્રંથ કીધો? કે જે ખુદ પોતાનો જે ગ્રંથ છે એ ગુપ્ત ગ્રંથ ગતિ ખુદનકી, જે ગતિથી મેં જન્મ લીધો છે એ ગુપ્ત ગતિ છે, એ ગતિ ખુદની
કહે કુબેર સમજાય, જો કુબેર તમને કહે તોય સમજાય એ વિષય, કે નકર ના સમજાય. એટલે આ અહીંયા પાછા વળવા માટે હું તમને આ કહું છું કે જે રીતે વૃદ્ધિ અંત કાળથી લઈને કામના કાળ સુધી પાછા જઈશું ત્યારે જે પ્રક્રિયા આવશે ઉલટ ક્રિયાની, ત્યારે આ ક્રમમાં આપણે જવાનું છે. એટલે ક્રમનો આગ્રહ રાખું છું. બીજું છે સત્વગુણ. એમાંથી શું થયું? પહેલા પાંચ અવસ્થા ઉત્પન્ન થઈ. એમાં પહેલી અવસ્થા ઉપરથી લઈએ આપણે તો પહેલી આકાશ તત્વની અવસ્થા આવે. એ કઈ આવે? અને તત્વ યાદ રાખીને એટલે ધ્યાનમાં આવે. તો આકાશ તત્વની અવસ્થા કઈ છે? ઉન્મુનિ. આ ઉન્મુનિ પહેલી અવસ્થા. ઉન્મુનિ અવસ્થા બરાબર. બીજી બોલજો, હવે આવશે તમને આ બાજુ બધા, આ પાછળ બોલજો. કઈ આવશે બીજી? તુરીય અવસ્થા. ત્રીજી સુષુપ્તિ. અવસ્થા બરાબર. પછી ચોથી સ્વપ્ન. પાંચમી જાગ્રત. હવે આની અરે અંતસ્કરણ આને મેળવતા જવાના છે. ઉન્મુનિમાં કયું અંતસ્કરણ હોય? ઉન્મુનિ જયારે લાગે ત્યારે એ નચિત અંતસ્કરણ થઈ જાય. આપણે આકાશ તત્વ વયા જાય ત્યારે આપણે કોઈ ચિંતમાં ચિંતવાને જ ના આવે, કોઈ વિચાર જ ન આવે. એને ઉન્મુનિ અવસ્થામાં નચિત અંતસ્કરણ. નચિત એનો અર્થ થાય છે કે ચિત્ત નહીં, અને ચિત્ત હોય તો ચિંતવન કરવું પડે. ચિંતવનની શરૂઆત થાય ચિત્તમાંથી થાય. નચિત થઈ જાય એટલે ઘણાય આ ઉન્મુનિ અવસ્થામાં ઘણાય સાધુ સંતો હોય એ બધાય લાંબો સમય સુધી આ અવસ્થાની અંદર સમાધિમાં બેઠા રહે. એ સમાધિની અવસ્થા છે નચિત. પછી બીજી તુરિયાની સાથે અંતસ્કરણ ચિત્ત બરાબર. ચિત્ત ચિત્તની અંદર છે આધ્ય શક્તિ હોય છે. એટલે ચિત્ત છે એ આપણું નિરંતર ચાલ્યા કરે. શક્તિ છે એ ઘડી કઈ નવરી ના બેહે. તમે સિંહને અને ચિત્તાને બેને જોયા છે ક્યારે? ચિત્તો હોય ને એને એ ફરિયાદ કરતો હોય, એ બેસે નહીં ઘડી કઈ રીતે, એ સ્થિર જ ન હોય. આમથી આમ આમથી આમ ફરિયાદ કરે, કારણ કે એની અંદર એટલી શક્તિ હોય કે શક્તિ છે એનામાં સ્થિર થવા જ ના દે. જેની અંદર વિશેષ શક્તિ હોય સ્થિર ન રહે. કંઈક ની કંઈક પ્રવૃત્તિઓ કર્યા જ કરતા એ શાંતિથી બેસે ને બીજાને બેસવા પણ ના દે. પ્રકૃતિ આવી હોય ઘણાને તે હોય એવી કે એવું કામ આદરે ને ઘણા તો અમારા કાઠિયાવાડની અંદર છે એ સાસુ એવી હોય કે એવું કામ આદરી રહે ને પછી હોવું ને કર્યા જ કરવું પડે. એટલે એવી રીતે આ ચિત્ત છે ને એ નવા નવા નખરા કર્યા જ કરતું હોય આ ચિત્ત. પછી આવે છે એ સુષુપ્તિની સાથે અહંકાર. પછી અહંકાર પછી સ્વપ્નની સાથે બુદ્ધિ. અને પાંચ જાગ્રતમાં મન. હવે અહીંયા આપણે કીધું મન છે એ મનુષ્યને આ જાગ્રત અવસ્થા છે એ મનુષ્યમાં શ્રેષ્ઠ છે. સ્વપ્ન અવસ્થા છે અને બુદ્ધિ અંતસ્કરણ એ પ્રાણીઓની અંદર શ્રેષ્ઠ છે. પછી જે સુષુપ્તિ છે એ વનસ્પતિની અંદર શ્રેષ્ઠ છે. અને તુરિયા છે એ પહાડો અને પૃથ્વીની અંદર છે એ તુરિયા શ્રેષ્ઠ છે. અને ઉન્મુનિ છે એ આકાશની અંદર શ્રેષ્ઠ છે. આ રીતે મનુષ્ય જાગ્રત થઈ શકે તો મનુષ્યને જાગ્રત અવસ્થા શ્રેષ્ઠ છે. આ રીતે મન છે એ મનુષ્યને નીચે પણ લાવી જાય, હલકા પણ પાડી દે અને ઊંચાઈએ પણ લઈ જઈ શકે. એટલે મન છે એ જેટલું કાબુમાં મનુષ્યને રહે એટલો ફાયદો થાય. હવે અહીંયા રજોગુણની 10 આકાંક્ષા. પહેલી કાંથી લ્યો, કઈ આવશે? બરાબર. બીજી ક્યાં આવશે? ચામડીએ શીતોષ્ણ.
બીજી આંખે આવે બોલો નિરીક્ષણ ચોથી જીભે આવે સુધા તૃષા અથવા સુધા પીપાસા અને પાંચમી નાકે આવે કઈ કઈ સુગંધ હવે છઠ્ઠી છે ઈ ક્યાં આવશે ક્યાં આવે આકાંક્ષા ક્યાં આવશે મુખે કઈ આકાંક્ષા ઉચ્ચારણ આ ઉચ્ચારણ આકાંક્ષાની અંદર કેટલા રાગ નીકળે આપણે રોવું એક પ્રકારનો રાગ છે હસવું એક પ્રકારનો રાગ છે એવા રાગો આપણે ગાઈએ આ બધા જે સંગીતકારો છે ફિલ્મના ગીતો આવે છે ભજનો આવે છે કીર્તનો આવે છે સ્તુતિઓ આવે છે પ્રાર્થનાઓ આવે છે મંગળપદ આવે છે પ્રભાતપદ આવે છે આવી કેટલાય રાગો આ ઉચ્ચારણ આકાંક્ષાથી થાય આપણે કોઈને પણ વાત સમજાવી હોય તો ઉચ્ચારણ આકાંક્ષાનો ઉપયોગ કરવો પડે હું તમારે અરે બોલું છું કે આપણે કોઈને અરે વાત કરવી છે તો ઉચ્ચારણ અને ઉચ્ચારણ આકાંક્ષાથી જ એટલા બધા ગ્રંથો લખાણા ઉચ્ચારણ આકાંક્ષાની અંદરથી જ અક્ષર ઉત્પન્ન થયા એમાંથી શબ્દ થયા શબ્દની અંદરથી વાક્ય થયા વાક્યની અંદરથી મારે જે કહેવાનો જે ભાવ હોય એ ભાવ હું તમારે અમે રજૂ કરું તો તમે સમજી શકો એટલે ઉચ્ચારણ આકાંક્ષા એની કેવી મૂકી દીધી આપણે જીભ આપી પણ આપણે ખબર છે કે આકાંક્ષા એટલી સરસ આપી છે કે આપણે બધાને સમજી શકીએ અને આપણી વાત સમજાવી શકીએ આ ઉચ્ચારણ આકાંક્ષા મુખમાં મૂકી દીધી પછી સાતમી ગ્રહણ ક્યાં મૂકી છે હવે આપને કોઈ પૈસા આપે તો લઈ લઈએ ને તરત પ્રસાદ આપે તો લઈ લઈએ કોઈ એરું અથવા વીછી આમ કોઈ લઈ આવે તો કેવો ભાગ્ય હાથ કેમ કે એ ગ્રહણ આપણે ન કરીએ આપણે જોઈતું જ ગ્રહણ કરીએ છોકરાને એ તે છે ને છોકરું નાનું છોકરું હોય ને તો એ દીવો આપણે માતાજીનો કે ભગવાનનો કે જેનો કંઈ કરતા હોય તો એ દોડી અને એને પકડવા જાય ગરમ લાગે તો એકવાર એ અડી જાય એટલે પછી આપણે એને લઈ જઈએ ને તોય નથી જતો કેમ એને ખબર પડી ગઈ કે ગ્રહણ આકાંક્ષા એકવાર એને ગરમ દજાડી દીધેલો છે એટલે ગ્રહણ આકાંક્ષા છે એની અંદર આપણે ક્યાં કઈ વસ્તુ પકડવી અને કઈ ન પકડવી એની સમજ સાથેની ગ્રહણ આકાંક્ષા છે આઠમી નહીં હવે પછી આવે ગમન પગમાં આવે ને ગમન ગમન આકાંક્ષા બરાબર મેં ગમન માટે તમને કીધું કે ગમનની આખી પ્રક્રિયા કીધી ગમનમાં છે એ આંખ દ્રષ્ટિ પણ ગતિ કરે છે મારી વાણી પણ ગતિ કરે છે આ બધી ગતિઓ ચાલુ જ છે લોહી પણ ગતિ કરે છે કોષ પણ ગતિ કરે છે શરીરમાં પરસેવો પણ ગતિ કરી રહ્યો છે આપણે જે હમણાં ખાઈને આવ્યા ને એ અંદર બધી ગતિ કરી રહ્યું છે એ અંદર છે એ એમાંથી લોહી બને છે રસ બને છે હાડકા બને છે એ બધું કામ અંદર ગતિ કામ કરી રહી છે આ ગમન આકાંક્ષા બધી જ જગ્યાએ છે પણ મૂળ ગમન આકાંક્ષા છે એનું મૂળ ઘર છે એ પગ છે અને બાકીના સહેલાણી ઘર છે નવમું વિષય દસમી આટલી આકાંક્ષાઓ આકાર આ અવસ્થા અને અંતસ્કરણ અને આકાંક્ષાઓ આ ત્રણ ગુણની અંદરથી ઉત્પન્ન થયા આ ત્રણ ગુણ તમોગુણ સત્વગુણ અને રજોગુણ એ પ્રકૃતિ તત્વ કારણમાંથી ઉત્પન્ન થયા પ્રકૃતિ તત્વ કારણ એ આનંદ તત્વ કારણમાંથી ઉત્પન્ન થયું અને આનંદ તત્વ કારણ એ અવ્યાકૃત માંથી આદ્ય શક્તિ માંથી ઉત્પન્ન થયું અને અવ્યાકૃત છે એ નિરંજન માંથી ઉત્પન્ન થઈ અને નિરંજન છે એ બ્રહ્મના ઓજ માંથી ઉત્પન્ન થયું આ રીતે કરીને આપણા સુધી આપણે શરીર સુધી પહોંચતા આ બધી જ પ્રક્રિયા થઈ એ બહાર નથી થઈ આપણી અંદર થઈ
મેં તે પહેલા દિવસે કીધું કે આ ગ્રંથ વાંચવાના છે. હવે આ ગ્રંથ જે પરમ ગુરુએ પોતાની અંદરથી બહાર કાઢ્યો છે એ ગ્રંથ આપણી અંદર હવે નાખવાના છે. આ બધી જ વસ્તુ અંદર ચાલુ છે. આ અહીંયા બોર્ડ ઉપર લખવા માટે નથી, આ ગ્રંથની અંદર છાપવા માટે નથી, આપણી અંદર જે ચાલુ પ્રક્રિયા છે એના માટે આ બતાવી છે. આપણી ઉપાસના વાસ્તવિક ઉપાસના છે, આપણી ખાલી કાલ્પનિક ઉપાસના નથી કે ગંગાની અંદર સ્નાન કરી આવશું એટલે છે એ આપણે પવિત્ર થઈ જશું, પાપ ધોવાઈ જશે, આપણે છે એ પરિક્રમા કરશું આપણે ગિરનારની તો આપણે છે એને પુણ્ય મળશે, ગોવર્ધન પરિક્રમા કરશું તો આ થશે, નર્મદા પરિક્રમા કરશું તો આપણી એ કાલ્પનિક આપણી વાતો નથી, વાસ્તવિક વાતો છે. આપણા ગ્રંથ આપણી અંદર જ છે અને એ જ ગ્રંથો નિરંતર ચાલુ છે. એની ઉલટ ક્રિયા કેવી રીતે કરીએ કે જેથી કરીને આપણે અંત્ય થઈ જઈએ. આ બધું છે એ જન્મ મરણ વાળું છે. અત્યારે આપણે જે લઈને ફરીએ છીએ પણ એને જે ચલાવે છે એ જન્મ મરણ વાળો અંશ નથી, આપણે બધા અંશો છીએ. આ અંશ છે એ જન્મ મરણ વાળો નથી. આ શરીરના તત્વો છે એ બધા જન્મે અને મરે, ઉદય થાય અને લય થાય, ઉત્પન્ન થાય અને નાશ પામે, એ બધા તત્વોની અંદર છે. અને જે અંશ બેઠો છે એ તો કરતા કેવલનો આપણે પોતે એના અંશ છીએ અને એ અંશની ગતિ કરાવવા માટે આપણે આ ગ્રંથનું વાંચન કરીએ છીએ. ગ્રંથનું વાંચન સત્સંગ કરવા માટે નથી કરતા ખાલી, ક્યાંય નથી જવું, સત્સંગ કરી આવી થોડોક આપણે હાલી. આ બધાને આ શરીરમાં આજે નહીં જાણો તો આવતા જન્મે જાણવું તો પડશે જ. અને આ માર્ગે જ્યાં સુધી નહીં જઈએ ત્યાં સુધી ક્રમ મુક્તિ થશે. કોઈ વળી બ્રહ્માને માને તો બ્રહ્મા મરે, પોતે મરે તો બ્રહ્મામાં જાય, પણ બ્રહ્મા મરે ત્યારે ક્યાં જશે? તો એ વિષ્ણુમાં જાય છે. વિષ્ણુ મરે તો ક્યાં જશે? શંકરમાં જાય છે. એ ક્રમ મુક્તિ છે. આપણી મુક્તિ એવી નથી સાલોક્ય સામીપ્ય સારૂપ્ય સાયુજ્ય, એવી આપણી મુક્તિ નથી. આપણી રોકડી છે, હાજર જ મુક્તિ છે આપણી. ઉધાર એકા મોક્ષમય ગાફલ કો પતિ આય વેતાસો વિલમે નહીં જહા લગી હાલ ન પાય, એવું કીધું છે. મૂર્ખ માણસો એ ઉધાર નો મોક્ષ આપે એની અંદર એને પ્રતીતિ આવે. તો આપણા ગ્રંથ ની અંદર જે જ્ઞાન આપ્યું છે ઉધારનું નથી, રોકડું આપેલું. આપણે કેશ પેમેન્ટ કર્યું છે પરમ ગુરુએ કે આ જો તત્વની મેં તને માહિતી આપું એ જ પ્રમાણે જો તું બરાબર ચલાવીશ તો તારી ગાડી બરાબર એવરેજ આપશે, બરાબર સારી ચાલશે, એની અંદર હવાઈ વ્યવસ્થિત રીતે રહેશે, તું ચેક કરાવીશ તો ઓઇલ પણ બરાબર રહેશે, પાણી પણ બરાબર રહેશે, વાઇપર પણ બરાબર રહેશે, લાઇટ પણ બરાબર રહેશે. તો આ આખી જે ગાડી આપને આપી દીધી છે એ બરાબર કેમ ચલાવી અને આપણા કરતાને આપણે કેમ મળવું એનું જ્ઞાન આપણે આ કરીએ છીએ, એનું ગ્રંથ વાંચીએ છીએ. આપણે ગ્રંથ ખાલી ઉપર છેલ્લા અક્ષરો નથી વાંચતા, સોપાઈ નથી વાંચતા, આ અંદર ઉતારવાની છે એ વાંચીએ છીએ આપણે. એટલે ગ્રંથ વાંચન છે એ આ રીતે આપણે લઈએ છીએ. કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ. જય 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 જય.